નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીમાં. ક્લાસ 1, 2, 3ને ધ્યાનમાં રાખી અને ઘણા વિડીયો આપણે અપલોડ કરતા હોઈએ છીએ, તો તેમાં એક નવું સોપાન કે FDI, FPI અને FII, આ ત્રણ ટર્મ એ અર્થવ્યવસ્થા રિલેટેડ ખૂબ જ મહત્ત્વની ટર્મ છે અને ખાસ કરીને GPSC 1, 2ની અંદર આમના રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે. મેન્સમાં પણ આ વખતે એમના ચાન્સ વધારે છે. એમનું કારણ છે કે સરકારે તાજેતરમાં જે COVID-19ને કારણે લોકડાઉન કરવું પડ્યું અને આ લોકડાઉન વિશ્વવ્યાપી લોકડાઉન છે, એમને પરિણામે ચીને કેટલીક એવી હરકતો કરી છે, એટલા માટેથી ભારત સરકારને FDIના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો છે. તો એ નિયમોમાં થયેલો ફેરફાર શું છે અને પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ આપણા માટે કઈ બાબતો મહત્ત્વની બની રહે છે, આ દરેક બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો જે મિત્રો ચેનલ સાથે નવા છે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને અમારા આવા માહિતીસભર વિડીયો આપણી ગુજરાતી ભાષામાં મળતા રહે તથા તમારી પરીક્ષાની તૈયારીને એક નવો ઓપ તમે આપી શકો. તો પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે છે, પ્રિલિમ ફેક્ટથી આપણે જોઈએ તો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે કયા દેશો માટે ભારતે FDIના નિયમો બદલી અને સરકારની પરવાનગી ફરજિયાત બનાવી છે. તો ઓપ્શનમાં જોઈએ તો પાકિસ્તાન અને ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન, ચીન અને શ્રીલંકા અને ડી છે ભારતીય સરહદ દ્વારા જોડાયેલા તમામ દેશ. તો ભારત સરકારે જે પહેલાના નિયમો હતા એ નિયમોમાં ફેરફાર કરી અને ભારત સાથે સરહદ દ્વારા જોડાયેલા જેટલા પણ દેશો છે એ દરેકે દરેક દેશો માટે FDIના નિયમોમાં ફેરફાર કર્યો છે અને એમના માટે સરકારની પરવાનગીને ફરજિયાત બનાવી છે. શા માટે આ પગલું લેવામાં આવ્યું છે તો એ આપણે આગળ ડિસ્કસ કરીએ. તો અહીં જ સરકારે જે ફેરફાર કર્યો છે એ ફેરફાર શામાં કર્યો છે, તો જે 2017ની FDI પોલિસી જાહેર થઈ હતી એ FDI પોલિસીની અંદર જે પેરા 3.1.1 અને 3.1.2 છે એમની અંદર આ સુધારો કરવામાં આવ્યો છે. અને આ સુધારાનો નિર્ણય કઈ રીતે ફેરફાર થયો છે અથવા અસર કરશે એ જુઓ. તો પેરા 3.1.1ની અંદર શું હતું, તો કે જે બાંગ્લાદેશ છે એ બાંગ્લાદેશ તથા પાકિસ્તાન આ બે દેશના જે સિટીઝન કે ઇન્વેસ્ટરો છે એમણે ભારતની અંદર જો કોઈ રોકાણ કરવું હોય તો એમને માત્ર ને માત્ર ગવર્મેન્ટ રૂટ થ્રુ જ રોકાણ થતું હતું, એટલે કે અહીં સરકારની પરવાનગી લેવી ફરજિયાત હતી. અને એમના ઉપર જે અમુક સેક્ટરો છે જેવા કે ડિફેન્સ, સ્પેસ, એટોમિક એનર્જી અને બીજા એવા સેક્ટરો એ એમના માટે પ્રોહિબિટેડ કરવામાં આવેલા છે. હવે પેરા 3.1.2 શું કહે છે, તો કે એમની અંદર નેપાળ અને ભૂટાન એમની સરહદો આપણી સાથે જોડાયેલી છે, પરંતુ ઘણી ખરી છૂટછાટ આ બે દેશના નાગરિકોને આપવામાં આવેલી છે, ત્યાં સુધી કે UPSCની પરીક્ષાઓમાં પણ આ દેશના નાગરિકોને એલિજિબલ ગણવામાં આવેલા છે. એટલે અહીં પણ હાલ પૂરતો સુધારો કર્યો છે અને નેપાળ ભૂટાનને પણ આમની અંદર સમાવેશ કરી લીધેલા છે. એટલે FDI નીતિ 2017 એના આ બે પેરેગ્રાફમાં સુધારો થયો છે. હવે આ સુધારાને શા માટે લાવવામાં આવ્યો, તો કે ચીનને ધ્યાનમાં રાખીને આ સુધારો થયો છે. શા માટે, તો કે તાજેતરમાં ચીને જે COVID-19ના કારણે લોકડાઉન છે એના કારણે મોટાભાગની અર્થવ્યવસ્થાઓ બંધ પડી છે, જેથી કરીને જે વૈશ્વિક કંપનીઓ છે એ કંપનીઓના શેર્સ ઘટી રહ્યા છે. તો ઘટેલી કિંમતે ચીન શું કરી રહ્યું છે, શેર ખરીદી રહ્યું છે. તો જે ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઇના છે એમણે HDFC લિમિટેડના 1.01% શેર ખરીદી લીધા છે. ખાસ ધ્યાન આપજો, HDFC બેંકની વાત નથી કરી રહ્યા આપણે, HDFC લિમિટેડની વાત કરી રહ્યા છીએ. તો આ લિમિટેડના શેર એણે ખરીદી લીધા, એને કારણે એવું થઈ શકે કે ભવિષ્યમાં જ્યારે શેર ઊંચા આવશે, ભાવ વધશે, ત્યારે ચીન પોતે એ શેર વેચી અને સારી એવી કમાણી કરી લેશે. તો આ એક ચીનની લાંબા ગાળાની તમે એની દીર્ઘ દ્રષ્ટિ કહી શકો છો. અને તાજેતરમાં જ જે ક્રૂડ ઓઇલના ભાવ તળિયે ગયેલા છે, તો એણે કરોડો બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી અને એમનો સ્ટોક પણ કરી લીધેલો છે, તો જેનો સારો એવો ફાયદો ચીનને ભવિષ્યમાં થવાનો છે. તો અહીં ચીને જે 1.01% શેર ખરીદ્યા છે એ શેરની ખરીદી FPI થ્રુ હતી, FDI નહોતી. છતાં સરકારે FDIમાં સુધારો કર્યો છે, જે આપણી સરકારનું દીર્ઘદ્રષ્ટિ પગલું દર્શાવે છે. તો હવે આપણા માટે પ્રશ્ન એ છે કે FPI, FDI એ શું છે. તો એ દરેકે દરેક ટર્મને આપણે ડિટેલમાં સમજીએ. તો સર્વપ્રથમ તો FPI, તો FPI એટલે શું, તો કે ફૂલ ફોર્મ છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, જે FDI જેવું જ એક સીધું રોકાણ છે. પરંતુ ફરક શું છે, તો કે બીજા દેશમાં આવેલી કંપનીઓના સ્ટોક
બોન્ડ વગેરે નાણાકીય સંપત્તિમાં જે રોકાણ કરશું. ધારો કે કોઈ વિદેશી કંપની છે, ઉદાહરણ તરીકે અહીં વિદેશી કંપની ભારતની જે ઇન્ફોસિસ છે એ ભારતની ઇન્ફોસિસના શેરમાં એ રોકાણ કરે છે. એટલે કંપની પોતે બહારની છે અને એણે જે રોકાણ કર્યું છે એ રોકાણ જે કંપનીમાં કર્યું છે એ કંપની ક્યાં આવેલી છે? ભારતમાં. એટલે ભારતની કંપનીના જે સ્ટોક અને બોન્ડ છે એમાં એ નાણાકીય સંપત્તિમાં રોકાણ કરશે. આમ એફડીઆઈથી વિપરીત દિશામાં પોર્ટફોલિયો રોકાણ એ રોકાણકાર દ્વારા કરવામાં આવતું એવું રોકાણ છે જે કોઈ કંપનીના મેનેજમેન્ટ કે ડે ટુ ડે બિઝનેસમાં સામેલ હોતું નથી. એટલે કે બીજી કોઈ કંપની જેણે રોકાણ કર્યું છે એના ડે ટુ ડે બિઝનેસમાં એ સામેલ હશે નહીં. તો આ પ્રકારનું રોકાણ એને એફપીઆઈ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી ટર્મ છે આપણી એફડીઆઈ, જેને આપણે કહીએ છીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ ટર્મ શા માટે લાવી? તો એમનું એક કારણ હતું કે ભારત જે છે એ વિકાસશીલ દેશની કેટેગરીમાં છે, એટલે એમની પાસે જે મૂડીના આંતરિક સ્ત્રોત છે એમની સાથે આવશ્યકતાઓ પૂરી કરવી એ ખૂબ જ મોટી વાત છે, મુશ્કેલ વાત છે. તો એના માટેથી એણે મૂડીનું શું કરવું પડે? તો બહારથી આઉટસોર્સિંગ કરવું પડે, એટલે બહારથી મૂડીનો સપ્લાય આવવો જોઈએ. તો એના માટે વિદેશી રોકાણ એ મહત્વપૂર્ણ સાધન છે. આથી વિદેશી રોકાણને વધારવા માટે એફડીઆઈ નીતિ લાવવામાં આવી. તો એફડીઆઈ અને એફબીઆઈ એ બંને સામાન્ય એવા સ્ત્રોત છે જે વિદેશી રોકાણને ભારતની અંદર ખેંચી લાવે છે. હવે સીધું વિદેશી રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ નામ મુજબ સીધું જ બીજા દેશમાં રોકાણ કરે છે. એટલે એક વિદેશી કંપની કે જે અમેરિકા આવેલી છે તો એ બીજા કેટલાક દેશોમાં આવેલી તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અથવા તો ભારત સ્થિત કોઈ કંપની સાથે સંયુક્ત સાહસ કરી અને ભારતમાં રોકાણ કરે છે અને પછી ભારતમાં પોતાનો વ્યવસાય ચલાવે છે. ઉદાહરણથી સમજીએ તો કે આઈબીએમ ઇન્ડિયા એ વિવિધ સોફ્ટવેર બનાવતી કંપનીઓ જે શરૂઆતમાં અમેરિકામાં સ્થિત હતી પરંતુ ત્યારબાદ એ ભારતમાં આવી અને ભારતના જુદા જુદા ભાગમાં તેની પેટા કંપનીઓ ખોલી છે. એવી જ રીતે કોકોકોલા તો એ પણ વિદેશી કંપની છે અને ભારતમાં એના પ્લાન્ટ એમણે નાખ્યા છે. તો ભારતની જે એની પ્લાન્ટવાળી કંપની છે એ એમની પેટા કંપની અથવા તો સબસિડરી કંપની તરીકે ઓળખાશે. ત્યારબાદ અન્ય ઉદાહરણ એ છે કે મારુતિ સુઝુકી, તો ભારતની મારુતિ અને જાપાનની સુઝુકી આ બંને વચ્ચે સંયુક્ત સાહસ કરવામાં આવ્યું અને મારુતિ સુઝુકી નામે નવી કંપનીનું ફોર્મેશન કરવામાં આવેલું છે. ઉપરાંત એસબીઆઈ જીવન વીમા એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ફ્રાન્સની બીએનપી પરિબાસ એસ્યોરન્સ આ બંને વચ્ચેનું સંયુક્ત સાહસનું ઉદાહરણ છે. એટલે મોટા ભાગે ભારતની કંપનીઓ હોય છે તો ભારતની કંપનીઓનું નામ એમાં જોડવામાં આવે છે જેથી કરીને ભારતીય લોકો એમને મળી રહે એઝ અ કસ્ટમર. એટલે કે ભારતનું માર્કેટ એ વિદેશી કંપનીઓ માટે સૌથી વિશાળ માર્કેટ છે. તો એફડીઆઈ આ રીતે પણ આવતી હોય છે. ઇન શોર્ટ, વિદેશી કંપની બે રીતે આવી શકે છે, યા તો પોતાની સબસિડરી કંપનીની સીધી ભારતમાં સ્થાપના કરે અથવા તો ભારતમાં રહેલી કોઈપણ કંપની સાથે કોલોબરેશન કરે. એ પછી આપણી ત્રીજી ટર્મ છે એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણ. તો આ કયા પ્રકારનું રોકાણ છે? તો કે રોકાણકારોનું એક જૂથ હોય છે જે એફઆઈઆઈ લાવતું હોય છે. દાખલા તરીકે સિમ્પલ એક ઉદાહરણ લઈએ તો જે રીતે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ કંઈક આ પ્રકારની જ હતી કે રોકાણકારોએ પોતાનું રોકાણ કરી કંપનીનું ફોર્મેશન કર્યું અને એ કંપનીને વેપાર કરવા માટેથી ભારતમાં મોકલી આપેલી. અને સંપૂર્ણ રોકાણ કોનું હતું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રમોટરોનું. તો અહીં પણ રોકાણકારોનું જૂથ આવું જ એફઆઈઆઈ લાવતું હોય છે. અને સંસ્થાકીય રોકાણોમાં હેજ ફંડ્સ, વીમા કંપનીઓ, પેન્શન ફંડ અને મ્યુચ્યુઅલ ફંડ એનો સમાવેશ થતો હોય છે. જે એફપીઆઈ છે એની અંદર કંપનીના શેર જે છે, બોન્ડ છે, એમની અંદર રોકાણ થાય છે. જ્યારે એફઆઈઆઈ એમની અંદર હેજ ફંડ, વીમા કંપની, પેન્શન ફંડ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થતું હોય છે. એટલે બંને વસ્તુનો ખાસ તફાવત ધ્યાનમાં રાખજો. તેઓ શું કરે છે? તો કે ભારતના જે અર્થતંત્ર છે એ અર્થતંત્રના ગૌણ બજારમાં ભાગ લે છે. કારણ તો કે ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો પેન્શન ફંડ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ એનો જોઈએ એટલો વિકાસ થયેલો નથી. એટલે એ ગૌણ બજાર તરીકે ગણના પામે છે અને ભારતના બજારમાં ભાગ લેવા માટે એફઆઈઆઈ એ પોતાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સેબી એની સાથે એમણે નોંધણી કરાવવી જરૂરી બની જાય છે. એફબીઆઈ માટે આવી કોઈ નોંધણીની આવશ્યકતા નથી પરંતુ એફઆઈઆઈ માટે એમણે સેબીમાં રજીસ્ટર થવું પડે છે. અહીં નીચે કોષ્ટકમાં તમને ભારતના કેટલાક ટોપ 10 મોસ્ટ ફેવરિટ જે એફઆઈઆઈ
ફંડ છે એ તમને દર્શાવ્યા છે, જેમાં સૌ પ્રથમ ક્રમે છે એચડીએફસી લિમિટેડ, જેમાં ચીને પોતે 1.01% શેર ખરીદ્યો હતો. ટોટલ એનું જે હોલ્ડિંગ છે એફઆઈઆઈ હોલ્ડિંગ એ કેટલું છે, તો કે 2,61,000 કરોડનું હોલ્ડિંગ છે અને માર્કેટ કેપિટલ એનું 3.5 લાખ કરોડનું માર્કેટ કેપિટલ છે. એ જ ક્રમમાં આગળ એચડીએફસી બેંક આવે છે, એ પછી આઈસીઆઈસીઆઈ બેંક, કોટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. તો મોટા ભાગની તમે જુઓ ટોપ 10માં તો બેંક સેક્ટર જે છે એ વધારે તમને જોવા મળે છે. હવે એફડીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત જો તમને પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ જાય તો ખાસ મહત્વનો બની રહેશે. તો સર્વપ્રથમ તો એફડીઆઈ તો એમાં ઉત્પાદક જે છે એ સંપત્તિમાં રોકાણ કરે છે અને એવી સંપત્તિમાં રોકાણ કરે છે જેનું મૂલ્ય સમયની સાથે સાથે વધતું જતું હોય, જેમ કે વ્યવસાય માટે પ્લાન્ટની સ્થાપના કરવી કે મશીનરીની સ્થાપના કરવી. અને એફપીઆઈમાં શું હોય છે, તો કે નાણાકીય સંપત્તિઓ જેવી કે સ્ટોક, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ થતું હોય છે. એફડીઆઈમાં જે રોકાણકારો છે એને માલિકી તથા મેનેજમેન્ટનો અધિકાર મળે છે, કેમ કે એણે રોકાણ કર્યું છે અને એ રોકાણના આધારે એમને માલિકી તથા મેનેજમેન્ટના અધિકાર પ્રાપ્ત થતા હોય છે. એટલે મારુતિ સુઝુકીની અંદર મારુતિ પોતે પણ ડિસિઝન લેશે અને સુઝુકી કંપનીનું જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ પણ ડિસિઝન લેતા હોય છે. જ્યારે એફપીઆઈની અંદર રોકાણકારોને માત્ર માલિકીનો અધિકાર છે, મેનેજમેન્ટનો અધિકાર હોતો નથી. એટલે કે મેનેજમેન્ટ લેવલના નિર્ણયોની બેઠકની અંદર એમને બોલાવવામાં આવતા નથી હોતા. એફડીઆઈમાં જે રોકાણકારો છે તેમણે કંપનીના નિર્ણય લેવામાં સામેલ કરવામાં આવે છે, જ્યારે એફપીઆઈના રોકાણકારોની એવી કોઈ પ્રકારની ભૂમિકા હોતી નથી. એફડીઆઈ જે છે એ લાંબા ગાળાના રોકાણ સાથે, લાંબા ગાળાનો અભિગમ સાથે જ દેશમાં રોકાણ કરતા હોય છે, જ્યારે એફપીઆઈ એમાં મર્યાદા જે છે એ તો લાંબા ગાળાની જ હોય છે, યોજના પણ લાંબા ગાળાની હોય છે, પરંતુ મોટાભાગે જોવામાં આવે છે કે ટૂંકા ગાળામાં એ લોકો પોતાનું રોકાણ લઈને નીકળી જતા હોય છે. એફડીઆઈમાં રોકાણકારો સરળતાથી દેશમાંથી પ્રસ્થાન કરી શકતા નથી, એનું કારણ છે કે એમણે જે રોકાણ કર્યું છે, રોકાણ કેવું છે, તો કે મૂડીગત રોકાણ છે. એટલે કે પ્લાન્ટની સ્થાપના કરી છે, મશીનરીની સ્થાપના કરી છે, તો જ્યાં સુધી એ વેચાશે નહીં ત્યાં સુધી એ દેશમાંથી નીકળી શકતા નથી. જ્યારે એફપીઆઈની અંદર શું છે, માત્ર ને માત્ર નાણાકીય સંપત્તિમાં રોકાણ હોવાને કારણે ઓન ધ સ્પોટ જેવો ભાવ વધે એટલે વેચીને તરત જ એ નીકળી શકે છે. ત્યારબાદ એફડીઆઈની અંદર જે રોકાણ છે એ 10% કરતાં વધારે હોય છે, જ્યારે એફપીઆઈની અંદર રોકાણ કેવું હોય છે, તો કે 10% કરતાં ઓછું હોય છે. તાજેતરમાં જે ફેસબુક દ્વારા જીઓની અંદર 9.99% શેર ખરીદવામાં આવ્યો 45,000 કરોડની રકમ સાથે, તો એ પણ એક પ્રકારનું એફડીઆઈ રોકાણ જ કહી શકાય છે. આ ઉપરાંત એફડીઆઈ બાબતે એક બાબત એ પણ ખાસ ધ્યાનમાં રાખવી, જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છીએ, કે વિશ્વના જે દરેક દેશો છે એને સરકારની પરવાનગી અમુક ક્ષેત્રમાં રોકાણ કરવા માટે લેવી પડે છે, જેવા કે સંરક્ષણ, અવકાશ, અણુ ઊર્જા, એમાં જો એફડીઆઈ દ્વારા એમને રોકાણ કરવું હોય તો ભારત સરકારની મંજૂરી લેવી જરૂરી છે, અને જો સરકાર મંજૂરી આપશે તો અને તો જ આ ક્ષેત્રની અંદર એ રોકાણ કરે છે. આથી જ તમે ઘણીવાર જોયું હશે કે કોઈ વિમાન વગેરે, લડાઈ વિમાનો કે શસ્ત્રોની ખરીદી કરવાની હોય છે તો એ માત્ર ને માત્ર રક્ષા મંત્રાલય અંતર્ગત જ થતી હોય છે, કારણ તો ત્યાં સીધો જ સરકારનો રોલ આવી જતો હોય છે. હવે આ બાબતોને આધારે તમને પ્રશ્ન એવો પણ પૂછી શકે કે કોઈપણ દેશના અર્થતંત્ર માટે એફડીઆઈ મહત્વની છે કે એફપીઆઈ મહત્વની છે, તો કેટલાક પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે એ જવાબને ન્યાય આપી શકો છો કે એફડીઆઈ અને એફપીઆઈ એમાંથી એફડીઆઈ એ કોઈપણ અર્થતંત્ર માટે સૌથી મહત્વપૂર્ણ છે. શા માટે, તો કે એફડીઆઈ દ્વારા જે રોકાણ થાય છે એ અર્થતંત્રમાં થયેલું લાંબા ગાળાનું કાયમી રોકાણ છે, જ્યારે એફપીઆઈનું રોકાણ લાંબા ગાળાનું અને કાયમી હોતું નથી. ઉદાહરણ તરીકે તમે સમજાવી શકો કે આઈબીએમ ઇન્ડિયાની ભારતમાં શાખાઓ છે તો તે સરળતાથી ભારતમાં પોતાના વ્યવસાયને બંધ કરી શકતી નથી, કારણ એને એક આખું માળખું ઊભું કર્યું છે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, અને જો એવો પગલું ભરશે તો આઈબીએમ ઇન્ડિયાને પોતાને જ મોટા પાયે નુકસાન થશે, કેમકે જે માળખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં રોકાણ થયેલું છે એ રોકાણનું વળતર એમને મળશે નહીં. ઉપરાંત પેટા કંપનીઓની સ્થાપનાથી ભારતમાં લોકોને રોજગારી મળશે. ત્રીજી બાબત જે અહીં ઉમેરવાની રહી ગઈ છે એ બાબત એ છે કે આંતરમાળખાકીય સુવિધાઓ
એનો પણ વિકાસ થાય છે, કારણ કે કંપની પોતે પ્લાન્ટની સ્થાપના કરે છે અને મશીનરીઓ વસાવે છે. તો પ્લાન્ટ અને મશીનરીને કારણે શું થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થતું હોય છે અને પોતાની પ્રોડક્ટને ઝડપથી દેશભરમાં પહોંચાડવા માટે રસ્તાઓ, રેલવે તથા વાહન વ્યવહારની સગવડો પણ વિકસતી હોય છે. જ્યારે એફપીઆઈની અંદર શું થાય છે, તો કે રોકાણકાર જ્યારે ઈચ્છે ત્યારે સરળતાથી દેશમાંથી બહાર નીકળી શકે છે અને એમના રોકાણ દ્વારા દેશમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોતું નથી. જ્યારે પણ એફપીઆઈનું રોકાણ હશે અને શેર માર્કેટ નીચું હશે ત્યારે આ રોકાણ વધુ માત્રામાં આવશે. જેવી શેર માર્કેટમાં તેજી જોવા મળશે તો એફપીઆઈનું નાણાંનો પ્રવાહ શું થશે, નીકળી જશે, એટલે પાછું શેર માર્કેટ શું થાય છે, નીચું આવી જાય છે. તો એ સમયે જે લોકલ એટલે કે દેશના ઇન્વેસ્ટરો છે એમની સંપત્તિમાં લાખો કરોડો રૂપિયાઓનું ધોવાણ થતું જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે એવું કહી શકીએ કન્ક્લુઝનમાં કે એફડીઆઈ એ કોઈપણ દેશના અર્થતંત્ર માટે સૌથી મહત્વપૂર્ણ છે, સારામાં સારો નિર્ણય છે, જ્યારે એફપીઆઈ એ લાંબા ગાળે દેશના અર્થતંત્રને નુકસાન કરતા છે. તો મિત્રો, આવા ને આવા ટોપિક સાથે આપણે ચેનલ પર ફરી મળીશું. મીનવાઇલ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી તમને નોટિફિકેશન મળતા રહે.